नमस्त विद्यार्थी मित्रों, चैप्टर नंबर 8 गति आपने जो रहा है, आज आपने पाठ्यपुस्तक पेज नंबर 109 ऊपर आपे प्रश्नों એટલે કે દાખલા છે બધા જ એ દાખલા આજે આપણે જોશું। ચલો સૌથી પહેલો પ્રશ્ન આવો છે એક બસ। ચલો અગાઉ આપણે અગાઉના લેક્ચર ની અંદર નિયમિત રેખીય પ્રવેગ ગતિના સમીકરણ ઉપરથી સૂત્ર તારતા v = u + at બીજું સૂત્ર v² - q² = 2as ત્રીજું સૂત્ર s = ut + 1/at સ્ક્વેર। ચલો આજે પણ આ બધા પ્રશ્નો છે એ આ ત્રણ સૂત્રને આધારિત છે। ચલો સૌથી પહેલા જોઈ પહેલો પ્રશ્ન આવો છે, એક બસ સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે છે। ધ્યાનથી જોજો, હંમેશા કોઈ પણ પદાર્થ છે, વાહન છે, સ્થિર અવસ્થામાં હોય તો ત્યારે એનો પ્રારંભિક વેગ એટલે કે શરૂઆતનો વેગ प्रारंभिक वेग u बराबर कितना आवशे? शून्य आवशे। स्थिर स्थिति माथी गति ने शू करे छे? शुरुआत करे छे। तथा 2 मिनिट मा समय आपेलो छे, समय t बराबर कितने मिनिट? 2 मिनिट। 2 मिनिट मा सुधी 0.1 मीटर प्रति सेकंड स्क्वायर ना अचल प्रवेग की गति करे छे। तो प्रवेग आपे लो छे, प्रवेग a बराबर 0.1 मीटर प्रति सेकंड नो स्क्वायर। आप पण लखी सको मीटर, मीटर इनटू सेकंड की माइनस देगा, कोई पण लखी सको। तो पहला प्रश्न दीदो छे, प्राप्त करेली झड़प એટલે પહેલો પ્રશ્ન આપણે એકડા સંખ્યા લખો 1 प्राप्त करेली झड़प એટલે કે અંતિમ વેગ v કેટલો થશે। બીજો પ્રશ્ન આવો પૂછો, તેણે કાપેલું અંતર શું? અંતર સ્મોલ a। ચલો સાવ સિમ્પલમાં દાખલો છે, આ સૂત્રને આધારિત રહેશે। પ્રારંભિક વેગ આપેલો છે, સમય આપેલો છે અને પ્રવેગ આપેલો છે, તો સૌથી પહેલા અંતિમ વેગ v મેળવવાનો છે। તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરશું, એના આધારે અંતિમ વેગ મળી જશે, પછી અંતર નીચેનામાંથી કોઈ પણ બે માંથી એક સૂત્રનો ઉપયોગ કરીને અંતર મેળવશું। ચાલો સૌથી પહેલા યાદ રાખવાનું, તમને રકમ આપેલી છે એ બધાને SI એકમમાં ફેરવી નાખવાનું। 0 છે મિનિટમાં છે, તો સેકન્ડમાં 2 × 1 મિનિટ એટલે 60 સેકન્ડ, 6 × 12 120 સેકન્ડ થશે। ચાલો સૌથી પહેલા આપણે ઝડપ એટલે કે અંતિમ વેગ મેળવવો છે। પહેલા જ સૂત્ર પહેલાનો જવાબ મેળવવા માટે v = q + at આ સૂત્રનો ઉપયોગ કર્યો। ચલો v ની કિંમત મેળવવાની છે, તો vm બરાબર u ની કિંમત છે 0 + a, પ્રવેગનું મૂલ્ય છે 0.1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, સમય આપેલો છે 120 કૌંસમાં, આ v = 0.1 એટલે 1/10 લખાય, છેદમાં એટલે 1/10 કૌંસની અંદર 120 છે એમ। 0 0 y1 છે ખાલી, v = કેટલા બન્યા? 12 પરેગા 12 મીટર પ્રતિ સેકન્ડ। તો અંતિમ વેગ મળી ગયો 12 મીટર પ્રતિ સેકન્ડ એટલે કે ઝડપ v = 12 મીટર પ્રતિ સેકન્ડ। હવે અંતર મેળવવાનું છે, અંતર મેળવવા માટે કમી બેમાંથી એક સૂત્રનો ઉપયોગ કરી, ચલો વત્તા સૂત્રનો ઉપયોગ કરી v² - q² = 2as થશે। ચલો v ની કિંમત મેળવી, 12² - u ની કિંમત 0 0² 0 2a પ્રવેગ, પ્રવેગનું મૂલ્ય આપેલું છે 0.1 કૌંસની અંદર 0.1 s એમનું is છે 5 નથી, 12² = 144 બરાબર 2
કૌંસ માં 1 ના છેદ માં 10 0.1 એટલે પોઈન્ટ છૂટા પડ્યા કૌંસ ની અંદર s થશે પછી આ બે કૌંસ 2 5 10 થાય એટલે આવું સ્ટેપ થાય 144 બરાબર 1 ના છેદ માં 5 આ કૌંસ ની અંદર s ચલો s ને કરતા બનાવીએ એટલે s એક બાજુ બાકીની બધી કિંમત બીજી 5 આના સાથે ગુણાકાર એટલે 144 ગુણ્યા 5 144 ગુણ્યા 5 કરો 4 4 20 720 મીટર થશે એટલે કે અંતર મળશે કેટલું મળશે 720 મીટર અંતર 720 ચલો આ એકનો દાખલો સૂત્ર આધારિત બીજો દાખલો જોઈએ બીજો પ્રશ્ન આના જેવો છે હાજરી આધારિત ચલો એક ટ્રેન 90 કિલોમીટર પ્રતિ ઓવરની ઝડપથી ગતિ કરે છે તો શરૂઆતમાં આપણે પ્રારંભિક વેગ u બરાબર 90 કિલોમીટર પ્રતિ અવર થી ગતિ કરે છે બ્રેક માર્ક જો ગતિ કરે છે શરૂઆતમાં તો એનો પ્રારંભિક વેગ જો બ્રેક મારશે હંમેશા બ્રેક મારશે કે સ્થિર અવસ્થામાં જ્યારે બ્રેક મારે છે ત્યારે અંતિમ વેગ એટલે કે ટ્રેન સ્થિર થઈ જશે જેથી એનો વેગ કેટલો થઈ જશે 0 મીટર પ્રતિ સેકન્ડ બ્રેક મારતા તેમાં જો હંમેશા જ્યારે કોઈ પણ પદાર્થ છે કાર હોય બાઇક હોય સાયકલ છે ટ્રેન છે જ્યારે બ્રેક મારતા સ્થિર થાય ત્યારે પ્રવેગ હંમેશા કેવો હશે માઇનસ હશે એટલે પ્રતિ પ્રવેગ તો પ્રવેગ નું મૂલ્ય છે પ્રવેગ આપેલું છે a બરાબર માઇનસ 0.5 મીટર પ્રતિ સેકન્ડ નો સ્ક્વેર ના અચળ પ્રવેગ થી ઉત્પન્ન થાય છે તો ટ્રેન સ્થિર સ્થિતિમાં આ ટ્રેન ગતિ કરતી હોય સ્થિર સ્થિતિમાં આવે તે પહેલા તેને કાપેલું અંતર શું અંતર એટલે સ્મોલ s નું મૂલ્ય મેળવવાનું સિમ્પલમાં દાખલો છે સૂત્ર આધારિત દાખલો થશે ચાલો સૌથી પહેલા મીટર પ્રતિ સેકન્ડમાં આપણે એમ લખી 90 છે 90 ગુણ્યા 1000 છેદમાં 36 થશે 0 0 આ 0 0 થશે 9 4 36 માય વેલ્યુ 100 ના છેદમાં 4 બધે અંદર કરી તો 100 વેલ્યુ 4 એટલે કેટલા થાય 25 ચોકા 100 એટલે જવાબ આવશે 25 પ્રારંભિક વેગ થશે 25 મીટર પ્રતિ સેકન્ડ ચલો સૂત્રમાં મૂકવાનું છે આ ત્રણ સૂત્ર હતા કે v બરાબર u પ્લસ kt s બરાબર ut પ્લસ 1 આ kt સ્ક્વેર પછી v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર બરાબર 2ax આમાં s અને આમાં s બે માં અંતર મેળવવા માટે આ બે માંથી કોઈ પણ સૂત્રનો ઉપયોગ કરી શકીએ પણ આ સૂત્રની અંદર આપણે સમયનું મૂલ્ય જોઈએ અહીં સમય આપેલો નથી જેથી આપણે આ સૂત્રનો ઉપયોગ કરશું સૂત્ર મૂકી v સ્ક્વેર માઇનસ q સ્ક્વેર બરાબર 2as કિંમત મૂકતા જઈએ v ની કિંમત 0 0 સ્ક્વેર 0 માઇનસ નિશાની અંદર u u નું મૂલ્ય 25 25 નો સ્ક્વેર બરાબર આ 2m નો થશે a પ્રવેગ નું મૂલ્ય માઇનસ 0.5 પછી કૌંસ ની અંદર s કિંમત મેળવવાની છે s m નો 0 આ માઇનસ 25 નો સ્ક્વેર 625 બરાબર થાય આ બે કૌંસ માં 5 છે તો માઇનસ 5 ના છેદ માં 10 લખાય 0.2 એટલે 5 ના છેદ માં 10 કૌંસ ની અંદર s ચલો 0.2 લઈ 2 5 10 થાય 5 5 થાય એટલે ખાલી છેદે મતલબ માઇનસ 625 બરાબર આ માઇનસ એમ નો બધું ડી માઇનસ 1 કૌંસ ની અંદર s બંને બાજુ માઇનસ પણ છે એટલે પ્લસ થઈ જાય એટલે કે 625 બરાબર s એટલે s બરાબર 625 મીટર એટલે અંતર કેટલું થશે 625 મીટર જેટલું અંતર થશે ચલો આપણે આ અંતર મેળવી શકીએ છીએ
હવે આપણે પ્રશ્ન નંબર 3 ત્રીજો પ્રશ્ન આવો છે એક ટ્રોલી ઢોળાવ ધરાવતી સપાટી જો ટ્રોલી આ રીતે એક ઢાળ છે આ ઢાળ પર ભાર છે હવે આ ઢાળ પર ભારમાં આવી ટ્રોલી છે શું છે આ ટ્રોલી છે એક ઢોળાવ છે ઢોળાવ ધરાવતી સપાટી ઉપર એક ટ્રોલી છે એ સપાટી ઉપર 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ના પ્રવેગ થી નીચેની તરફ શું કરે છે ગતિ કરે છે આ નીચેની તરફ ગતિ કરે છે ચલો શરૂઆતમાં ટ્રોલી કે અવસ્થામાં સ્થિર અવસ્થામાં છે જેથી એનો પ્રારંભિક વેગ નોર્મલી કેટલું હશે u બરાબર 0 મીટર પ્રતિ સેકન્ડ ટ્રોલી 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ના પ્રવેગ એટલે કે પ્રવેગ નો ક્રિયા કરે છે પ્રવેગ a બરાબર 2 મીટર પ્રતિ સેકન્ડ નો સ્ક્વેર નીચેની તરફ ગતિ કરે છે તો ગતિની શરૂઆત બાદ ગતિ કરે છે તો ગતિની શરૂઆત બાદ 3 સેકન્ડ માં સમય આપેલો છે t બરાબર 3 સેકન્ડ ના અંતે તેનો વેગ કેટલો હશે હવે વેગ એટલે કે અંતિમ વેગ મેળવવાનો છે અંતિમ વેગ v બરાબર સૂત્ર સૂત્ર ડાળી થી v બરાબર u + at v² - u² = 2ks અને ત્રીજું સૂત્ર s બરાબર ut + 1at ચલો આપણે પહેલા સૂત્રનો ઉપયોગ કરશું એના આધારે આગળ સબસો અંતિમ વેગ સૂત્ર v બરાબર u + at જો ચલો આની કિંમત મૂકી v ની કિંમત તો મેળવવાની છે એટલે vm નકાળો u ની કિંમત 0 + a પ્રવેગનું મૂલ્ય છે 2 તે સમય આપેલો છે 3 સેકન્ડ છે 3 સેકન્ડ સિમ્પલ બતાવો MCQ માં પૂછે 2 3 6 મીટર પ્રતિ સેકન્ડ તો અંતિમ વેગ શું થશે 6 મીટર પ્રતિ સેકન્ડ એટલે કે આ ટ્રોલી અંતિમ વેગ એનો શું થશે 6 મીટર પ્રતિ સેકન્ડ ચલો એ રીતના એક બીજો આ રેખા દર્શાવે છે આપણો એક રેસિંગ કાર અચળ પ્રવેગ 4 મીટર પ્રતિ સેકન્ડ છે પ્રવેગ આપેલું છે a બરાબર 4 મીટર પ્રતિ સેકન્ડ નો સ્પીડ છે 4 મીટર પ્રતિ સેકન્ડ નો સ્પીડ છે ગતિની શરૂઆત બાદ જો ગતિ કરે છે શરૂઆતમાં સ્થિર અવસ્થામાં છે જેથી એનો પ્રારંભિક વેગ u બરાબર 0 મીટર પ્રતિ સેકન્ડ તો કીધું એક રેસિંગ કાર એ સૌથી પહેલા સ્થિર અવસ્થામાં અચળ પ્રવેગ 4 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ગતિની શરૂઆત ત્યારે 10 સેકન્ડ બાદ સમય આપેલો છે t બરાબર કેટલી સેકન્ડ 10 સેકન્ડ બાદ તેનું અંતર શોધો એટલે કે કેટલું અંતર કાપ્યું હશે છે એટલે આ રીતના સ્થિર અવસ્થામાં કઈ કરો તો રસ્તો છે રસ્તામાં સૌથી પહેલા આ સ્થાન એક કાર છે ઠીક શરૂઆતમાં આ જગ્યા કાર છે હવે કાર એ ગતિ કરે છે તો એ 4 મીટર પ્રતિ સેકન્ડ સ્પીડનો પ્રવેગ હશે ત્યારે શરૂઆતમાં સ્થિર અવસ્થામાં તો 10 સેકન્ડ બાદ એ કારે કેટલું અંતર કાપ્યું હશે ચલો સૂત્ર સૂત્ર આપણી પાસે ત્રણ સૂત્ર v બરાબર u + kt v² - u² = 2as અને ત્રીજું સૂત્ર s બરાબર ut + 1at ચલો આપણે અંતર મેળવવાનું છે તો અંતર મેળવવા માટે આપણેમાંથી એક સૂત્રનો ઉપયોગ કરી શકશું ચલો આ સૂત્રનો ઉપયોગ કરવો હોય તો આપણી પાસે u v અને a નું મૂલ્ય છે તો આપણી પાસે v નું મૂલ્ય છે એટલે આ સૂત્રનો ઉપયોગ પણ નહીં કરી શકીએ ચાલો આ સૂત્રની અંદર અંતર મેળવવા માટે u ફક્ત સમય જોઈ અને પ્રવેગ આ બધી વસ્તુ આપણી પાસે છે જેથી આપણે આ સૂત્રનો ઉપયોગ કરશું મૂકી s બરાબર ut + 1at² ચલો એ સેમ ના આ u નું મૂલ્ય 0
टी નું મૂલ્ય 10 કૌંસ ની અંદર 10 પ્લસ 1 આ એ પ્રવેગ નું મૂલ્ય આપેલું છે 4 આ ટી 10 નો સ્ક્વેર s બરાબર 0 ગુણ્યા 10 એટલે 0 પ્લસ 1 આ એન્ડ ડી 2 4 હશે 2 કૌંસ માં 16 નો 10 નો સ્ક્વેર કેટલું થાય 100 s બરાબર 100 ગુણ્યા 2 કેટલા થશે 200 મીટર જેથી અંતર બરાબર 200 મીટર એટલે કે કાર દ્વારા કાપેલું અંતર કેટલું મીટર હશે 200 મીટર હશે હવે આપણે પાંચમો પ્રશ્ન પ્રસ્તાવ છે એક પથ્થર ને ઉદ્ધવ દિશા તો ઉદ્ધવ દિશા અને અધો દિશા ઉદ્ધવ દિશા એટલે ઉપર અધો દિશા એટલે નીચે અહીં શું કીધું છે એક પથ્થર ને ઉદ્ધવ દિશા આ દાખલા તરીકે પથ્થર છે આ પથ્થર ને ઉદ્ધવ દિશામાં 5 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ફેંકવામાં આવે છે આ પથ્થર આ રીતે સ્થિર અવસ્થામાં ઉભેલો માણે છે આ પથ્થર શરૂઆતમાં ઉપર ફેંકવામાં ઉદ્ધવ દિશામાં કેટલા વેગથી 5 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ફેંકવામાં જો ઉદ્ધવ દિશામાં ફેંકશું ને ત્યારે શરૂઆતમાં કંઈક વેગ હશે કેમ કે ફેંકી છે પછી જેવો ફેંકશું ને ત્યારે ઉપરની તરફ જઈ અને કોક સ્થાને સ્થિર થશે પછી ક્યાં આવશે નીચે રેડી તો શરૂઆતમાં એ 5 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ફેંકવામાં આવશે તો પથ્થરનો સૌથી પહેલા પ્રારંભિક વેગ प्रारंभिक वेग u बराबर 5 मीटर प्रति सेकंड जो ऊपर फेंकी थी तो कोक स्थाने स्थिर થઈ ગઈ છે પછી નીચે આવે તો એનો અંતિમ વેગનું મૂલ્ય શૂન્ય થશે અંતિમ વેગ v બરાબર 0 મીટર પ્રતિ સેકન્ડ જો ગતિ દરમિયાન પથ્થરનો અધો દિશા એટલે પથ્થર ઉપર ફેંકી છે ઉદ્ધવ દિશામાં હવે નીચે નીકળ્યો અધો દિશામાં પ્રવેગ 10 મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર હોય તો પ્રવેગ આપેલો છે પ્રવેગ a બરાબર 10 મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર એટલે જો જ્યારે અહીંયા પથ્થરની વાત છે હંમેશા ઉપરની તરફ ઉદ્ધવ દિશામાં જ્યારે ગતિ કરતો પદાર્થ આપણે જાણીએ છીએ હવે પછીના ચેપ્ટરમાં આપણે જોશું ગુરુત્વાકર્ષણ ચેપ્ટર આવશે કે કે કોઈ વસ્તુ આપણે નીચેની તરફ ગતિ કરે છે એનું કારણ શું ગુરુત્વાકર્ષણ બળને છે ઉપરની તરફ આપણે ગતિ કરાવી છે જેથી ઉદ્ધવ દિશામાં જ્યારે ગતિ કરતું હોય ત્યારે એ પ્રવેગનો મૂલ્ય કેવો આવશે ઋણ આવશે જ્યારે નીચે અધો દિશામાં ગુરુત્વાકર્ષણ બળની દિશામાં ગતિ કરતું હોય ત્યારે પ્રવેગનું મૂલ્ય કેવું આવશે ધન જો આ એટલે આપણે પથ્થરને ઉદ્ધવ દિશામાં ફેંકી છે જેથી પ્રવેગનું મૂલ્ય શું આવશે ઋણ આવશે તો પથ્થર કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરશે પથ્થર ઉપરના ભાગે ઊંચાઈ ઊંચાઈ h તો ઊંચાઈ h એનું અંતર થશે કેટલું અંતર પ્રાપ્ત કરશે તેને ત્યાં સુધી પહોંચતા કેટલો સમય લાગ્યો છે સમય એટલે કે t બરાબર કેટલો થશે ચલો આ એક આકૃતિ સ્વરૂપે હું દર્શાવું છું સમજવા માટે છે અહીં કોઈ વ્યક્તિ છે અહીં એ પોતાના હાથમાં એક દડો છે છે એ દડો હવે ક્યાં ઉપરની તરફ ઉદ્ધવ દિશામાં મેકે છે છે ઉદ્ધવ દિશામાં ફેંકશે તે આય સુધી ગતિ કરે છે અહીંથી આય સુધી થઈ છે એક પથ્થર ઉદ્ધવ દિશામાં 5 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ફેંકવામાં છે જો ગતિ દરમિયાન અધો દિશામાં પ્રવેગ 10 મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર હોય તો પથ્થર કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરે એટલે પથ્થર આયથી આય સુધી ની હાઈટ ઊંચાઈ એટલે અંતર પછી પથ્થર આઈથી ઉપર ફેંકો તો અહીંયા સુધી પહોંચતા કેટલો સમય લાગશે તમે એટલે ટીનો ચલો આ બંને મેળવવાનું છે ગમે પેલા મેળવી શકીએ ચલો સૌથી પહેલા હું સમય મેળવું કે આપણે
ઓલા સૂત્ર આધારિત છે સૂત્ર ઉપરનું આપણી પાસે પ્રવેગ છે અંતિમ વેગ છે પ્રારંભિક વેગ સૂત્ર છે v બરાબર u at થશે v નું મૂલ્ય 0 u નું મૂલ્ય 5 પ્લસ એ પ્રવેગ નું મૂલ્ય માઈનસ 10 t મેળવવાનું છે t કેમ નંબર આવી 5 આ બાજુ હોય તો માઈનસ 5 માઈનસ 10 આવસ ની અંદર t માઈનસ માઈનસ થશે અને t બરાબર t ને કરતા બનાવો તો 5 આ નીચે 10 થશે છેદમાં 10 તો t બરાબર 5 2 10 અને 0.5 સેકન્ડ તો કેટલી સેકન્ડમાં ભાઈ 0.5 સેકન્ડમાં તો ત્યાં પહોંચતા કેટલો સમય લાગે 0.5 સેકન્ડ ચલો બીજું ઊંચાઈ કીધી છે અહીં કે અહીં સુધી ઊંચાઈ ઊંચાઈ એટલે કે અંતર મેળવવા માટે સૂત્ર v સ્ક્વેર માઈનસ u સ્ક્વેર બરાબર 2as ચલો v નું મૂલ્ય 0 માઈનસ પ્રારંભિક વેગ u નું મૂલ્ય 5 નો સ્ક્વેર બરાબર 2 કૌંસમાં t પ્રવેગ નું મૂલ્ય માઈનસ 10 s અંતર મેળવવાનું છે નું રાખ્યું માઈનસ 5 નો સ્ક્વેર 25 બરાબર 10 2 20 કૌંસમાં s એમ નું માઈનસ માઈનસ પ્લસ થઈ જશે પર 25 20 કૌંસમાં s s બરાબર આ 25 એના છેદમાં 20 થાય ને આ 20 નીચેના ભાગમાં જાય તો 25 વધુ ડાળો પચુ પચુ 25 5 ચોકા 20 5 ભાગ્યા 4 ભાગવાના કરશો તો s બરાબર 1.25 થશે તો અંતર પેલું થયું 1.25 મીટર થશે અને અહીંથી બોલ ફેંક્યું છે તો ઉપરની તરફ એટલે કે પથ્થર 1.25 મીટર જેટલી ઊંચાઈ પ્રાપ્ત કરશે આના પછીનો પ્રશ્ન સ્વાધ્યાયનો સાતમો પ્રશ્ન લઈ સાતમો દાખલો આના જેવો જ છે અહીંથી જોજો 20 મીટરની ઊંચાઈ ઊંચાઈ આપણે લીધી સૌથી પહેલા ઊંચાઈ એટલે હાઈટ h ઊંચાઈ ઇંચ અંતર થશે એટલે અંતર એ સાથે અંતર બરાબર કેટલા મીટર તો કે 20 મીટરની ઊંચાઈ પરથી એક દડાને નીચે ફેંકવામાં છે જો એક દડો વિચાર હાઈટ આટલી છે જમીન થાય સુધી કેટલી 20 મીટરની ઊંચાઈ એક વ્યક્તિ છે તો એક દડાને નીચેની તરફ ફેંકવામાં છે તો દડો પછી આમ કે ફેંકશે નીચેની તરફ ફેંકવામાં આ છે જો તેનો વેગ જો શરૂઆતમાં દડો આમ સ્થિર અવસ્થામાં છે આ રીતના પકડી રહ્યો છે પછી નીચે ફેંકી છે તો શરૂઆતમાં સ્થિર અવસ્થામાં છે જેથી એનો વેગ પ્રારંભિક વેગ નો મૂલ્ય u બરાબર કેટલો છે 0 મીટર પ્રતિ સેકન્ડ જો તેનો વેગ 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના નિયમિત પ્રવેગથી વધતો હોય જો એનો પ્રવેગ નો મૂલ્ય આવેલું છે પ્રવેગ a બરાબર 10 મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર તો તે કેટલા વેગથી જમીન સાથે અહીંથી મૂકું છું એ દડાને નીચેની સાથે તો કેટલા વેગથી જમીન સાથે અથડાશે એટલે એનો અંતિમ વેગ v અને કેટલા સમય બાદ તે જમીન સાથે અથડાય તો સમય t બરાબર કેટલા હશે ચલો આકૃતિ સમજવા માટે દર્શાવું છું અહીં આ જ રીતના અહીં કોઈ વ્યક્તિ છે એ વ્યક્તિ પાસે કોઈ એની પાસે એક ગોળ છે હા જો 20 મીટરની ઊંચાઈ એટલે દાખલા તરીકે આ જમીનનો ભાગ છે તો જમીનથી આ સુધીની ઊંચાઈ કેટલા મીટર 20 મીટરની ઊંચાઈ ફેરલી 20 મીટરની ઊંચાઈ ઉપરથી એક દડો નીચેની તરફ ફેંકવામાં છે અને આ દડો કેમ છે નીચેની તરફ આ પહોંચશે નીચેની તરફ ફેંકવામાં આવશે ત્યારે 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના નિયમિત પ્રવેગ જો નીચે ગતિ કરે છે જેથી પ્રવેગનું મૂલ્ય જો લીધું પ્લસ તો કેટલા વેગથી જમીન સાથે અથડાશે અંતિમ વેગ કેટલા સમય એ જમીન સાથે અથડાશે તો સમય t ચલો બંને મેળવશું સૌથી પહેલા
આની અંદર આપેલું છે s u a નું મૂલ્ય આપેલું છે છે અંતિમ એટલે સમય બનાવવાનો છે સૌથી પહેલા કોઈ પણ ઉપયોગ કરી શકું હું આ સૂત્રનો ઉપયોગ s બરાબર ut plus 1/2 at square જો આપણી પાસે કિંમત આપેલી છે બધી વસ્તુ એ દર્શાવે છે s આપેલું છે અંત u નું મૂલ્ય આપેલું છે t મેળવવાનો છે પ્રવેગનું મૂલ્ય છે કિંમત મૂકી s નું મૂલ્ય 20 બરાબર u નું મૂલ્ય 0 t નું મૂલ્ય મેળવવાનું છે t plus 1/2 a પ્રવેગનું મૂલ્ય 10 આ t નો સ્ક્વેર એટલે 20 બરાબર t ગુણ્યા 0 એટલે 0 plus 10 ના છેદમાં 2 5 થાય કૌંસમાં t નો સ્ક્વેર આ 20 બરાબર આ 5 t નો સ્ક્વેર ઇનો સ્ક્વેર કરતા બનાય તો 20 ગુણાકારમાંથી ભાગાકારમાં તો t સ્ક્વેર બરાબર 5 * 20 તો t બરાબર 4 સેકન્ડ અને સમય બરાબર કેટલી સેકન્ડ થઈ 4 સેકન્ડ એટલે કે ઉપરથી દડાને નીચે મોઈકો તો નીચે પહોંચતા કેટલી સેકન્ડ લાગશે 4 સેકન્ડમાં નીચે પહોંચી જશે પછી અંતિમ વેગ મેળવવાનો છે અંતિમ વેગ મેળવવા માટે સૂત્ર v બરાબર u + 18 આ v નું મૂલ્ય મેળવવું છે તો v એટલે રાખશું બાકી કિંમત છે આપણી પાસે u નું મૂલ્ય 0 + a પ્રવેગ નું મૂલ્ય 10 સમય આપણે મેળવો કેટલી t બરાબર 4 સેકન્ડ કૌંસમાં 4 સેકન્ડ તો v બરાબર ધ્યાનથી જોજો આ u નું મૂલ્ય 0 પ્રવેગ પ્રવેગ નું મૂલ્ય 10 t અહીંયા ચલો t નો સ્ક્વેર બરાબર 4 છે ને તો t નું મૂલ્ય વર્ગમૂળ કરે એટલે 2 થશે થાય 2 t નો સ્ક્વેર બરાબર 4 તો t બરાબર 2 એટલે સમય 2 સેકન્ડ તો 10 અને t નું મૂલ્ય કેટલું 2 b બરાબર 10 * 20 મીટર પ્રતિ સેકન્ડ એટલે અંતિમ વેગ b = 20 મીટર પ્રતિ સેકન્ડ અને કેટલા વેગ થી નીચેની તરફ જમીન સાથે તો કે 20 મીટર આ રીતે છે પ્રારંભિક નીચેની તરફ 20 મીટર પ્રતિ સેકન્ડના વેગ થી નીચેની તરફ ગતિ કરે છે ચલો આ સ્વાધ્યાયનો સાતમો લાગો અને પાઠ્યપુસ્તક પેજ નંબર 109 ઉપર આપેલા પ્રશ્ન બધા જ એ નિયમિત રેખીય પ્રવેગીતીના ત્રણ સમીકરણ આધારિત દાખલા છે બધાએ ઘરે એક વખત બે વખત પ્રેક્ટિસ કરવાની છે ચાલો ધન્યવાદ